કોંગ્રેસના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણના સૌથી આક્રમક નેતા ગણાય છે। તેમની પોપ્યુલારિટી પણ એટલી જ છે કે જ્ઞાનીબેને અનેકવાર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેઓએ જનતા રેડ કરીને દારૂ વેચનારાઓને પકડાવ્યા છે તો દારૂબંધી ભટીઓને પણ ખેલ ખુલ્લો પાડ્યા છે। આવામાં જ્ઞાનીબેન ઠાકોરનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો છે। વાવ કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના ભાઈ પાસેથી બે વિદેશી દારૂના क्वार्टर मळी आव्या हता। प्राप्त माहिती अनुसार एलसीबी पोलीस ने भाभरना आबासणा गामे जाहेरमां दारू पीने एक व्यक्ति बकवास करतो होवानी बातमी मळी हती, जे बाद पोलीसे रेड पाडी हती अने पोलीसे रेड करता ज्ञानीबेन ठाकोरना सगा भाई रमेशजी ठाकोर पीधेली हाथमां मळी आव्या हता। पोलीसे रमेशजी ठाकोर पासेथी विदेशी दारूना बे क्वार्टर जप्त कर्या हता। जो के ज्ञानीबेनना भाई रमेशजी ठाकोर पीधेली हालतमां होवानो पोलीसनो आक्षेप छे। પાભર પોલીસે ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશજી ઠાકોરની અટકાત કરી વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ આ વચ્ચે બનાસકાંઠાનું વાતાવરણ ગરમાયું છે। દારૂબંધી ઉપર અને જિલ્લા પોલીસ ઉપર અનેક સવાલ ઉઠાવનાર ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાતા હડકંપ મચી ગયો છે। પાભર પોલીસ મથકે રમેશજી નગાજી ઠાકોર અને પ્રહલાદજી મણાજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે ગેનીબેન ઠાકોરે મીડિયા સમક્ષ અનેક આક્ષેપો કર્યા હતા અને પોલીસે કાયદાકીય રીતે પોતાનું કામ કરી શકે છે તેવી પ્રતિક્રિયા પણ સામે આવી હતી। એમાં પણ એમનો મનસુબો બહાર ના આવ્યો। ભૂતકાળની અંદર અમે રેડો પાડવા ઉપર લૂંટના કેસ દાખલ કરવામાં આવ્યા, એમાં પણ અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો અને વર્તમાન સમયમાં ડીઆર ગઢવી કે જે એલસીબીમાં કોઈ એને પોસ્ટિંગ થયેલું નથી પણ માત્ર એસપીનો માનીતો હોવાથી લાઈનો ચલાવવા માટે આ કાવતરા કરી રહ્યા છે, ત્યારે જે પ્રકાશ ચૌધરી એને ભૂતકાળમાં પણ અમારા પરિવારને દબાવવા માટે એનું પોતાનું દારૂ લઈને આવીને ઘરની બાજુમાં મૂકીને કેસ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા અને એ વખતના ગૃહમંત્રી પાસે અમે રજૂઆત પણ કરેલી, તપાસના અંતે જ્યારે ખોટું ઠર્યું ત્યારે પણ એની પાછળ પોલીસે કાર્યવાહી કરેલી હતી। પણ વાત એ આ પોલીસે કોના ઉપર કેસ કર્યો એ નથી, વાત એટલી છે કે તમે પોલીસની સામે લડો અને એમની લાઈનો બંધ થાય એમના બુટલેગરોને છાવરવા માટેના પ્રયત્નો અને એલસીબી માત્ર 3 ક્વાર્ટર માટે કરીને 100 કિલોમીટર માટે પાલનપુરથી ભાભર આવવું પડે આવડી મોટી ગંભીરતા બનાસકાંઠા એસપીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટે લીધી હોત તો આજે આ બનાસકાંઠાની તમામ પોસ્ટો ઉપર ચેકપોસ્ટો ઉપર જે દારૂ રેલમસેલ થાય છે એ કદાચ રોકી શક્યા હોત। એટલે અમને દબાવવા માટેનું પોલીસનું ભૂલભર્યું પગલું છે। ભૂતકાળની અંદર અમે દારૂ માટે લડ્યા હતા, વર્તમાનમાં લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આનાથી ડબલ તાકાતથી અમે પોલીસ સામે દારૂબંધી માટે લડવાના છીએ। એટલે કાયદો કાયદાનું કામ કરશે, કોઈ પરિવારને દબાવવાથી કે ખોટા કેસો કરવાથી અમારી રાજકીય કારકિર્દીને કોઈ લાજ લાગવાની નથી। અમારું મવડી મંડળ હોય, અમારા વિસ્તારના લોકો હોય, એમને ખબર છે કે ભૂતકાળની અંદર પણ આ જ પોલીસ અધિકારીઓએ મારા ઉપર એમને પોલીસ કોન્સ્ટેબલને મારી નાખેલો અને મારા ઉપર 306 દાખલ કરેલી। આ જ પોલીસ અધિકારીઓ કે જેમને મેં વિધાનસભામાં બુટલેગરોના નામ આપેલા અને એ ટાઈમે પણ અમારા માણસો ઉપર કેસ કરેલા, આ જ પોલીસે 18/5 અમારા માણસો ઉપર ખોટી રીતે કેસ દાખલ કરીને પાછા કરવા માટે કરેલું, આ જ પોલીસે ગઈકાલે મારા ભાઈ ઉપર કેસ કરેલો છે। એટલે આ પોલીસે અમારા ઉપર ખોટું કરવા માટેનો આ પહેલો કિસ્સો નથી, ભૂતકાળની અંદર અનેક કિસ્સા છે એનાથી કાંઈ ફેર પડ્યો નથી। જો કે ત્યારબાદ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલે પણ જણાવ્યું છે, જાણો શું કહે છે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલ। ડીજીપી સર, બોર્ડર રેન્જ આઈજીપી સર અને એસપી સરની સૂચનાથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા બાબતે ગઈકાલે દિયોદર ડિવિઝનમાં અમે ટોટલ 31 કેસો કરેલા હતા, જેમાં ભાભર અબાસણા ગામમાં એલસીબીને ખાનગી રાહે બાતમી મળતા
कि आ कामना जे आरोपी छे प्रहलादजी मणाजी ठाकोर एक पोते पोताना रहेठाण मकानमां गैरकायदेसर दारूनो धंधो करता होय जे बाबते एलसीबीना स्टाफे बे पंचો લઈને તેના ઘરે રેડ કરતા પ્રહલાદજી ઠાકોર હાજર ન મળી આવતા એના ઘરની આગળ એણે જે દુકાન બનાવેલી છે પતરાવાળી એ દુકાનમાં તપાસ કરતા વિદેશી આઈએમએફએલની 4 બોટલ મળી આવેલી અને પ્રહલાદજી ઠાકોર છે એના વિરુદ્ધ 4 બોટલનો કેસ કરેલો અને આ જ મકાનની દુકાનની આગળ જે કામના બીજા આરોપી છે રમેશભાઈ નાગજીભાઈ ઠાકોર જે કોંગ્રેસ એમએલએ ગેનીબેનના સગા ભાઈ છે એ રમેશજી નાગજીભાઈ ઠાકોર પોતે લથડતી હાલતમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્યાં બી પંચો સમક્ષ એનું અંગ ઝડતી કરતા એમની પાસેથી પણ વિદેશી દારૂની 2 બોટલ મળી આવેલી તો તેમના વિરુદ્ધ પણ 66B રોહી 1ની રોહી 1 85 અને 65AA મુજબ ગુનો દાખલ કરેલો હતો તેમને વિદેશર ભાવર પોલીસ સ્ટેશનમાં એમની અટકાયત કરેલી હતી અને પોતે દારૂ પીધેલી હાલતમાં હોય અને છાટકા બનેલા હોય એમનું બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવેલું હતું બ્લડ સેમ્પલ લઈને અમે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલું છે અને ગઈકાલે અમે ટોટલ અમારા દિવોદર ડિવિઝનમાં 31 કેસો કરેલા હતા જેમાંનો એક કેસ અબસના ગામે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલો હતો.